एक तरफ राज्य सरकार नारी सशक्तिकरण जागृति माटे कार्यक्रमों करीने समाज ने जागृत करवानी कोशिश करी रही छे, बीजी तरफ पोरबंदर पोलीसे महिलाओं ने अयोग्य कपड़ा न पहेरवानी सलाह आपी छे अने विवादनो मधपुड़ो छेड़ायो छे। તાજેતરમાં રાજ્ય સરકારે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી 15 દિવસ માટે નારી સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીની જાહેરાત કરી હતી અને તેના માટે જાગૃતિ અને વિવિધ કાર્યક્રમો કરવા કહ્યું હતું, પરંતુ પોરબંદર પોલીસ અણગમતા અને અણછાજતા કપડાં ન પહેરવાની સલાહ આપતા પોસ્ટર્સ બહાર પાડીને પોતાની માનસિકતા છતી કરી છે। राज्य प्रथम महिला मुख्यमंत्री महिला सशक्तिकरण माटे खास प्रयासों हाथ धरे छे, तर राज्यनी पोलीस आ प्रकारना पोस्टर्स बहार पाडीने शुं कहेवा मांगे छे। महिला सशक्तिकरणनी उजवणीमां भाग लेनारी पोरबंदर पोलीस आनाथी साबित शुं करवा मांगे छे, शुं जीन्स पहेरवुं गुनो छे, आ महिला सशक्तिकरण जागृतिनो प्रयास कहेवाय के अपमान? અલગ પ્રકારનું ફરમાન આપવામાં આવ્યું છે આ જ વિષય પર ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાટા। રુઝાનજી, આપનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। રુઝાનજી, જે રીતે આપણે જોયું કે એક ફરમાન આપવામાં આવ્યું છે અયોગ્ય કપડાં પહેરીને ન નીકળો, આપને શું લાગી રહ્યું છે કે આ તો કેવો ફરમાન કહેવાય? એક તરફ જયારે સશક્તિકરણની વાતો ચાલી રહી છે, એક પખવાડી ઉજવવામાં આવ્યું, તો આ ઉજવણી પર પાણી ફરી વળ્યું તેવું નથી લાગી રહ્યું? સૌથી પહેલા તો આજે મેં કાલથી આ જે ચાલી રહી છે કોન્ટ્રોવર્સીના જે વોટ્સએપ પર ફોટા ફરી રહ્યા છે, તો એકચ્યુઅલી આઈ થિંક ધેર ઇઝ અ બિગ ગુફ અપ ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેશન એન્ડ ધ પોલીસ સાઇડ। અને આજે જે પેપરમાં મેં વાંચ્યું કે પોલીસ કહે છે કે આ તો સમાજ કલ્યાણે છાપ્યું છે અને ખાલી નીચે લોકોનું નામ લગાવ્યું છે। સૌથી વર્સ્ટ વાત છે કે એ બધું તો જે છે ઉપર બહેનનું ફોટો છે, મહિલા સશક્તિકરણ આપણા આનંદીબેનનો ફોટો છે, બરાબર? હવે મારે તો સૌથી પહેલા એ કેવું છે કે આપણે પહેલા તો બહેન, કારણ કે જેટલું બહેન જોડે મેં સાંભળ્યા છે આ જાણ્યા છે, બેન ઇઝ વન ઓફ ધોઝ હુ ઇઝ અગેન્સ્ટ ઓલ ધીસ રોંગ પ્રથા, જે ખોટી પ્રથાઓ આપણી ચાલી રહી છે, દહેજની બોલો યા વિડો પ્રથા બોલો, એ બધી પ્રથાની બેન અગેન્સ્ટ છે। અને અત્યારે આજે એ લોકોએ લખ્યું છે અયોગ્ય કપડાં, અને જેવા ફોટા બી કંઈ એવા અયોગ્ય બતાવ્યા બી નથી, સિમ્પલ કોઈ કે જીન્સ ને ટીશર્ટ પહેર્યું છે બહેનોએ અને વ્યવસ્થિત કપડાં છે, એટલે એવું બી કંઈ નથી કે નેગેટિવ હોય, તો બી આઈ એમ સરપ્રાઇઝ કે આ લોકોએ આ કોને પાસ કર્યું ને કોને અહીંયા એને મુકાયું। એટલે સૌથી પહેલા તો આવી ઓલવેઝ લાગ્યું છે કે આજે નોર્મલી પેલા પોલિટિશિયન્સની આદત નથી હોતી કે વૈયા જેવા સ્ટેટમેન્ટ મારવાના અને પછી શું કહેવાય ફરી વળવાનું એ કરવાનું, એવી રીતે સિમિલરલી મને આ કેસ બી લાગી રહ્યો છે। પણ યસ, યુ આર તમે લોકો એક સરસ લીધું અને લીધું છે, કારણ કે આપણે ડાઉન ધ લેવલ બધાને જાણકારી કરવી બહુ જરૂર છે કે જીન્સ યા ટીશર્ટ પહેરવામાં આવે છે તો એમાં કશું જ ખોટું નથી, કશું અયોગ્ય નથી, એટલે આઈ મીન ધીસ ઇઝ સમથિંગ વેરી એબ્સર્ડ વિચ હેઝ હેપન્ડ। રોઝાજી, કેટલીક જે મહિલાઓ છે તેના દ્વારા એવો પણ પ્રહાર કરવામાં આવ્યા છે કે ખરેખર પોલીસ પોતાની જે કામગીરી છે, પોતાની જે ફરજ છે તે બજાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે, પોલીસની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે અને એટલા માટે તે મહિલાઓને ઉલટું કહી રહી છે, ચોર કોટવાલ કો ડાટેની જેમ કે ભાઈ તમે સારી રીતે કપડાં પહેરીને નીકળો। શું લાગી રહ્યું છે કે ખરેખર પોલીસની જે નબળી માનસિકતા છે એ અહીંયા જતી થાય છે? સી, આઈ વિલ બી વેરી ક્લિયર, હું રિપીટ કરું છું કે અત્યારે જે પેપર બાયું છે કે જે આપણે ત્યાંના પોરબંદરના પોલીસ વડા સાહેબને પૂછવામાં આવ્યું તો એમને કહી દીધું કે અમે આ છપાવ્યા નથી, આ તો પેલું સામાજિક પેલા ડિવિઝને છપાવ્યા છે, એટલે સૌથી પહેલા તો એમને ના પાડી દીધી છે કે ઇઝ નોટ ધેટ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ધેન ધેટ, એટલે એક પોઈન્ટ હતો। બીજું કે અત્યારે આપણે જે પખવાડિયું સેલિબ્રેટ કર્યું ને એમાં ઘણા પોલીસ કર્મીઓ સાથે ઘણા ફંક્શન થયા છે, સેમિનાર્સ થયા છે, ને એમાં તો ઓબ્વિયસલી પોલીસ બહાર આવીને એ લોકો બહેનોના બચાવ માટે બહેનોની સેફ્ટી સિક્યોરિટી માટે કામ કરી રહ્યા છે, શું સ્ટેપ્સ લઈ રહ્યા છે, શું સ્કીમ્સ છે, એટલું બધું ચાલી રહ્યું છે। એટલે અત્યારે એટ ધીસ સ્ટેજ આઈ વુડ નોટ લાઈક ટુ બ્લેમ, ડુ અ બ્લેમ ગેમ થિંક કે ભાઈ આને કર્યું ને પેલા એ કર્યું, પણ વન થિંગ ઇઝ શ્યોર કે ધેર ઇઝ બીન અ ગુડ ગુફક, અને જે અગેન આઈ રિપીટ કે જે સમાજ કલ્યાણ છાપી છે, પણ હા એમાં પોલીસની 100% એમનો એટલો ફોલ્ટ કે એ લોકો આ જોયું ને કે શું ઉપર છપાઈને મૂકાઈ રહ્યું છે, મેબી બીકોઝ એ લોકોને એઝ યુઝ્યુઅલ જે બહુ પ્રેશર હોય કામ કરવાના હોય, શોર્ટ નોટિસમાં બધું કામ કરવાનું હોય, એટલે પણ યસ, જે બી થયું છે 100% ખોટું છે, અને આઈ એમ શ્યોર કે પોલીસ, અગર પોલીસે જેને પર બી સ્ટેપ્સ લેવાય, જેને બી આ છાપ્યું છે, સ્ટેપ્સ શુડ બી ટેકન, એક્ઝામ્પલ શુડ બી સ્ટે થાય, મારે એ ઈચ્છા છે, મારે બ્લેમ ગેમ ઈચ્છા નથી, પણ મારે એવી ઈચ્છા છે કે જેને આ કર્યું છે ખોટું કામ, એટલે ખોટું
છાપ્યું છે એના એક્ઝામ્પલ સેટ કરી અને આપણે બહાર લોકોને સમાજમાં આ એક પોઝિટિવ મેસેજ મોકલીએ. રુઝાનજી, આપણે એ વાતમાં નથી પડતા કોના દ્વારા છાપવામાં આવ્યું છે, પરંતુ એક વાત છે કે જેની પણ આ મેન્ટાલિટી છે એ દર્શાવે છે કે જીન્સ પહેરવું એ અયોગ્ય છે. પરંતુ તેની સામે એક સવાલ ઉભો થાય છે કે જે આપણે ઘટનાઓ જોઈએ છે, બળાત્કાર છે, અપહરણ છે, છેડતી છે, આ તમામ ઘટનાઓ છે. ઘણી વખત કોઈ મજૂર છોકરી છે અથવા તો વાડીમાં કામ કરતી એક મહિલા પર બળાત્કાર, શું વાડીમાં કામ કરતી મહિલા જીન્સ પહેરીને ફરતી હોય છે? ના, બિલકુલ નહીં. તો આ તો સેમ છે કે 5 વર્ષની બાળકી બી રેપ થાય છે અને 60 વર્ષની બુઢી બેન બી રેપ થાય છે, એટલે દેટ ઇઝ નથિંગ ગોટ ટુ ડુ વિથ ક્લોથ. પણ આ તો શું છે, તમે યુ રાઇટલી સેટ કે આપણે જે સમાજની માનસિકતા છે વર્ષોથી જે આ નેગેટિવ માનસિકતા થઈ રહી છે અને કઈ કોઈ રીઝન ના મળે તો આ રીઝન આપી દે છે, એટલે એટલે તો આપણે બધા મળીને આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ કે આ માનસિકતા છતી આપણે એને કાઢી રહીએ. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આઈ મીન ઇટ્સ સ્ટીલ રિપીટિંગ, એટલે ઓબ્વિયસલી હજી સ્ટ્રોંગર સ્ટેપ્સ લેવા પડશે તાકી આ માનસિકતા નીકળી શકે. ઇનફેક્ટ આઈ વુડ લાઈક ટુ ગો સ્ટેપ ફર્ધર કે ઇનફેક્ટ અમારા જે બાળકોના આજકાલ સ્કૂલમાં બી એ લોકોએ ડ્રેસીસ માટે પેન્ટ કે એવું શર્ટ આપ્યું છે, બહેનોના ફ્રોક્સ રહ્યા ડ્રેસીસ માટે, કારણ કે તે નો કે ફ્રોક્સનો જમાનો નથી, પેન્ટ ને શર્ટ બહેનો બેમાં કમ્ફર્ટેબલ રહે. તમે અત્યારે કોઈ પોલીસ ભરતીમાં બી જોયું તો પોલીસ વાળી બહેનો માટે ખાસ એ લોકો એવું કરાવ્યું કે ભાઈ તમારે સાડી યા ચૂડીદાર પહેરો તો ચૂડીદાર પહેરો ને શર્ટ પેન્ટ પહેરો તો શર્ટ પેન્ટ પહેરો, એટલે આ બધું ઓપન થઈ રહ્યું છે. ઉલટી ગવર્મેન્ટ એડમિનિસ્ટ્રેશન અન્ડરસ્ટેન્ડ એ લોકો ઓપન કરી છે, એટલે આ એટલે આપણે પોઝિટિવ સ્ટેપ્સ લઈ જ રહ્યા છે. પણ જોડે આ જે થોડું આ સેક્શન છે, જે સેક્શન મે બી પેટ્રાઇકલ સોસાયટીનું સેક્શન કહેવાય કે જે નથી મેન્ટલી સેટલ નથી થઈ શકતું કે ભાઈ અમારી જોડે બહેનો કંધાતે ગંદા મળાઈને કામ કેમ કરી શકે, યા એ સેટલ નથી કરી શકતું કે ભાઈ અમારથી બહેનો આગળ કેમ જાય, ને એટલા માટે એ લોકો આ વારંવાર આવા ઘા કરી રહ્યા છે. જી રુઝાનજી, આ ઉપરાંત બીજી એક વસ્તુ પણ થઈ શકે કે જો કદાચ સમાજને બદલવો છે, આ પ્રકારની ઘટનાઓ અટકાવવી છે, તો ના કે આવા પોસ્ટર્સ લગાવવા જોઈએ, પરંતુ પુરુષની માનસિકતા કઈ રીતે બદલે આ પ્રકારના પોસ્ટર્સ લગાવવા જોઈએ, આ વિશે આપણે ચર્ચા કરીશું રુઝાનજી. પરંતુ તે પહેલા હાલ સમય થયો છે બ્રેકનો, લઈશું બ્રેક.